હવે આગળ વાત કરીએ તો ડભોઈના કરાલીપુરા ગામે ગો કેનાલ સુકી રહેતા શિયાળુ ઘઉં તેમજ કપાસ તુવેરો મકાઈ દિવેલના પાક સુકાઈ ગયો. ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો. પાણીની માંગ કરતા ખેડૂતો ડભોઈના કરાલીપુરા કરાલી કોજાલી નારણપુરા જેવા ગામોમાં શિયાળુ પાક સુકાઈ ગયો. કોજાલી માઇનોર કેનાલ કે જે આ વિસ્તારનો 2,500 થી 3,000 હેક્ટર જેટલી જમીનનો વિસ્તાર પિયત માટે ઉપયોગ થાય છે. કેનાલમાં પાણી ન છોડવાથી હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે વલખા મારી રહ્યા છે. તો કેટલાક ખેડૂતોનો પાક તો સુકાઈ પણ ગયો છે. ખેડૂતો મોંઘાદાટ બિયારણો લાવ્યા, ખાતર લાવ્યા, દવા છાંટી ખેતરોમાં મહેનત કરી, પરંતુ સમયસર કેનાલમાંથી પાણી ન મળવાના કારણે ઘઉં તેમજ અન્ય પાકો પણ સુકાઈ જવાની સ્થિતિમાં જોવા મળ્યા. ખેડૂતોએ ભેગા મળી ખેડૂતો દ્વારા અપીલ પણ કરવામાં આવી. વહેલામાં વહેલી તકે જો પાણી નહીં આપવામાં આવે તો તમામ પાકો પાણી વગર સુકાઈ જશે. કેટલાક ખેડૂતોના ખેતરોમાં તો પાણી વગર મોટી મોટી તિરાડો પણ પડી ગઈ હતી અને પાક સુકાઈ ગયા હતા. જગતના તાતને માથે અનેક મુશ્કેલીઓ આવે છે ત્યારે સમગ્ર ખેડૂતો દ્વારા માઇનોર કેનાલના અધિકારીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.